ઓફ વડોદરા. નીટની પરીક્ષામાં ગેરરીતિના મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે સવાલો ઉઠ્યા છે, ત્યારે પેપર લીકના વિરોધમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એનટીએનું પૂતળું બાળીને વિરોધ દર્શાવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા થતાં પેપર લીકના વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંતર્ગત એનટીએનું પૂતળું લાવી વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષામાં પેપર લીકના વિરોધમાં દોષિતોને કડકમાં કડક સજા થાય અને કાર્યવાહી થાય તેને લઈને પૂતળો બનાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિરાજગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે આવીને 5 થી વધુ લોકોની અટકાયત કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીના એક્સિમેટર ગેટથી લઈને કાલાઘોડા સર્કલ સુધી એનઈટી એક્ઝામની અંદર છબીડા થયા છે. એ એક્ઝામ દર પૂતળું બનાવીને વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવી રહ્યું છે અને 100 એ 100% આવનારા સમયની અંદર યુવાનોના ભવિષ્ય સાથે ચેડાના હતા તેની તકેદારી રાખવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એનટીએનો વિરોધ કરવામાં આવ્યો છે. એનટીએ દ્વારા જે ગવર્મેન્ટની પરીક્ષાઓ લેવામાં આવે છે એના પેપરો ખૂટે જાય છે, જે છોકરાઓ મહેનત કરે છે એ લોકોને એમની મહેનતનું ફળ મળતું નથી. એ વિષયમાં વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સીબીઆઈની ઇન્કવાયરી આ વિષય પર બેસવી જોઈએ.